હેલો સ્ટુડન્ટ્સ, હોપ યુ ઓલ આર ડુઈંગ વેલ. સી, પ્રીવિયસલી આપણે તમારું જે કાંઈ પણ યુનિટ 2 છે, ઇન્ટરનલ કંટ્રોલ, ઇન્ટરનલ ઓડિટ એન્ડ વાઉચિંગ, એની અંદર આપણે વાઉચિંગનો કન્સેપ્ટ જે છે ડિસ્કસ કરતા હતા, જેમાં આપણે જોઈ લીધું કે ભાઈ કેવા કેવા કઈ કઈ વસ્તુને વાઉચર કહેવાય. અધર દેન દેટ એ વસ્તુ પણ જોઈ લીધી કે વાઉચિંગ કરતા ટાઈમે ઓડિટરે કયા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા જોઈએ, બરાબર. અધર દેન દેટ એ વસ્તુ પણ જોઈ લીધી કે શું કનેક્શન છે વાઉચિંગની પ્રોસેસને અને ઓડિટરને. ફાઇન, એટ લાસ્ટ આપણે ડિસ્કસ કરતા હતા કે ભાઈ વાઉચિંગ કેવી રીતે કરવું, ઇન્કમ સાઇડનું, કેશ રજિસ્ટરના ઇન્કમ સાઇડનું વાઉચિંગ કેવી રીતે કરવું, એ વસ્તુ આપણે પ્રીવિયસ સેશનની અંદર જે છે ડિસ્કસ કરી હતી, જેમાં ઓપનિંગ કેશ બેલેન્સ, કેશ સેલ્સ, કેશ રિસીવડ ફ્રોમ ધી ડેટર્સ, ઇન્કમ ફ્રોમ સેલિંગ ઓફ એન અસેટ એન્ડ શેર કેપિટલ, ઇન્કમ ઓફ બિલ્સ રિસીવેબલ્સ, બરાબર. જે કાંઈ પણ તમને ક્લેમની અમાઉન્ટ રિસીવ થઈ હોય ઇન કેસ ઓફ ઇન્સ્યોરન્સ પોલિસી, દેન કમ્સ ટુ ઇન્કમ ફ્રોમ રેન્ટ, દેન કમ્સ ટુ ઇન્કમ ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ. ફાઇન, પછી આપણે કમિશન રિસીવ અને રોયલ્ટી રિસીવ, આવી વસ્તુઓ જે છે એ ડિસ્કસ કરેલી. સી, મેં તમને પ્રીવિયસ સેશનની અંદર પણ કીધું હતું ને, ફરી પાછી એક વસ્તુ તમને કહી દઉં છું કે ઇફ યુ કાન્ટ રિમેમ્બર ઓલ ધીઝ થિંગ્સ, પ્લીઝ ટ્રાય ટુ મેક સમ નોટ્સ, બરાબર. અમુક નોટ્સ બનાવો તમે, જો તમને એ વસ્તુ યાદ નથી રહેતી, ઓર એલ્સ એવી કોઈ સિચ્યુએશન આવે છે કે જ્યાં તમારી પાસે બુક અવેલેબલ નથી હોતી અને જસ્ટ આ મટીરિયલ છે, તો પછી લેક્ચર્સ જોઈ અને નોટ્સ બનાવતા જાઓ કે કઈ વસ્તુ શું કામ વેરીફાઈ કરવા માટે યુઝફુલ થાય છે, કેવા કેવા ડોક્યુમેન્ટ્સ જે છે એ અલ્ટિમેટલી વેરીફાઈ કરવામાં આવે છે. સી, શું કામ આ બધી વસ્તુ જે છે એ જોવાની જરૂરિયાત છે. પહેલી વસ્તુ કે તમને જે કેશ રજિસ્ટરના ફોર્મેટની અંદર આપેલું છે, એટલે ક્યાંય પણ તમે જે બી ટ્રાન્ઝેક્શન્સ જુઓ છો આની અંદર ક્રેડિટના, બરાબર, તે ધોઝ પેમેન્ટ્સ આર મેડ ઇન ટર્મ્સ ઓફ બેંક, બરાબર. આ દરેક પેમેન્ટ કે જેમાં પાસબુક ઇન્વોલ્વ છે ને, એ બધા બેંક થ્રુ જ ત્યાં હશે. અને નોર્મલી બી એ લોકો આટલા બધા કેશના ટ્રાન્ઝેક્શન્સ કરે જ નહીં કોઈ કંપની, બરાબર. કારણ કે ક્રેડિટર્સને પેમેન્ટ કરવાનું ઓર એન સ્ટેટસ સાઇડથી પેમેન્ટ રિસીવ કરવું, બોધ ધી થિંગ્સ, એની અંદર ઘણા બધા મોટી અમાઉન્ટમાં જે છે એ વસ્તુઓ ઇન્વોલ્વ હોય, બરાબર. એટલા બધા કેશનું ટ્રાન્ઝેક્શન તમે એકસાથે કરી ના શકો બિઝનેસની અંદર. ફાઇન, અને કરો છો તો ઇટ સમ હાઉ ઇટ ઇઝ કમ્બરસમ ટાસ્ક, ઓર વી કેન સે ધેટ ધી મોનોટોનિયસ ટાસ્ક ફોર યુ. ફાઇન, સો પહેલાં આપણે ઇન્કમ સાઇડ જોઈ લીધી, નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી એક્સપેન્સ સાઇડ ઓફ કેશ રજિસ્ટર, બરાબર. તમને છે ને આખે આખો ટોપિક જે છે ને 3 મહિનાની અંદર ડિવાઇડેડ છે. વાઉચિંગના વેરિફિકેશનનો ટોપિક જે છે ને 3માં ડિવાઇડેડ છે. પહેલું વાઉચિંગ ઓફ ઇન્કમ સાઇડ ઓફ કેશ રજિસ્ટર, ધેન વાઉચિંગ ઓફ એક્સપેન્સ સાઇડ ઓફ કેશ રજિસ્ટર, એન્ડ ધેન કમ્સ ટુ સબસિડરી બુક્સ. તમને ખબર હોય તો તમે સેલ્સ રિટર્નની બુક, સેલ્સ બુક અથવા તો પરચેસ બુક, પરચેસ રિટર્ન બુક, સેલ્સ રિટર્ન બુક, આવી બુક તમે બનાવતા, બરાબર, જેમાંથી ટ્રાન્ઝેક્શન્સ તમને આપવામાં આવતા કે જે તમે અલ્ટિમેટલી કોઈ પણ બેલેન્સ શીટ ઓર એવી વસ્તુની અંદર તમે એને ઇન્વોલ્વ કરતા. ફાઇન, સો એ મેનરની અંદર તમને કીધેલું છે, અને તમે ટ્રાયલ બેલેન્સમાં એ વસ્તુ કરેલી પણ છે. તમને હવાલાઓ આપ્યા હોય અને ટ્રાયલ બેલેન્સ આપેલી છે, તો અમુક વસ્તુ જે છે એ ટ્રાન્ઝેક્શન્સ પર્ટિક્યુલર ટ્રાયલ બેલેન્સમાં રેકોર્ડ ના થયા હોય, બટ તમને એઝ એન એડજસ્ટમેન્ટ આપેલા હોય. એડજસ્ટમેન્ટ જે છે એ તમે રેકોર્ડ કરો છો ઇન ધી પર્ટિક્યુલર બેલેન્સ શીટ, એઝ વેલ એઝ પીએનએલ અકાઉન્ટ એન્ડ ટ્રેડિંગ અકાઉન્ટ. ફાઇન, સો એ મેનરની અંદર તમને કીધેલું છે કે ભાઈ એ ટ્રાન્ઝેક્શન્સ તમે અલ્ટિમેટલી ત્યાં રેકોર્ડ કરો છો. તો એવા ટ્રાન્ઝેક્શન્સની વાત કરે છે. લેટ અસ ફોકસ ઓન ટુ ધી એક્સપેન્સ સાઇડ ઓફ કેશ રજિસ્ટર. અત્યાર સુધી તો આપણે ઇન્કમ જોઈ લીધી, બરાબર, ઇન્કમના જેટલા હેડ્સ હતા. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી એક્સપેન્સ સાઇડ ઓફ કેશ રજિસ્ટર. પરચેઝિંગ ગુડ્સ બાય કેશ, જેવી રીતે આપણે સેલ્સ કરેલું છે કેશની અંદર, એવી રીતે કોઈકે આપણને સેલ્સ કરેલું હોય કેશની અંદર, તો દેટ મસ્ટ બી ધી કેશ પરચેસ ફ્રોમ આર સાઇડ, યસ ઓર નો. ફાઇન, તો એના માટે તમારે શું જોવું જોઈએ? તો કોપી ઓફ એન ઓર્ડર. તમને એમ થાય કે કોપી ઓફ ઓર્ડર, યસ. તમને ખ્યાલ હોય તો તમે કોસ્ટિંગની અંદર છે ને એક કન્સેપ્ટ ભણતા, ટેન્ડર શીટનો કન્સેપ્ટ. કોસ્ટિંગમાં એક કન્સેપ્ટ આવતો ટેન્ડર શીટનો, જેમાં તમે અલ્ટિમેટલી એક શીટ બનાવો છો, અપ્રોક્સિમેટ જે છે એ વ્યૂ. પછી તમે કોઈને ઓર્ડર આપેલો છે કે કોઈએ તમને કામ કરવા માટે ઓર્ડર આપેલો છે, તો તમે અપ્રોક્સ જે છે એ અમાઉન્ટ લખી લખીને એક ટેન્ડર શીટ બનાવીને મોકલતા. પછી એ વ્યક્તિને પરવડે છે કે એને પોસાય છે, તો એ તમને હા પાડી દે ઓર્ડર માટે, બરાબર. આવું તમે જોબ કોસ્ટિંગ અને બેચ કોસ્ટિંગના કેસમાં સ્ટડી કરેલું છે.
fine. Even you can take this as a unit course also, but particular a purpose થી કરવામાં આવતું. તો તમને એમ કીધું છે કે કોપી ઓફ એન ઓર્ડર, તમે જેનો ઓર્ડર પ્લેસ કરેલો હશે બરાબર થ્રુ ધી ઈમેલ ઓર સમથિંગ સમ કાઇન્ડ ઓફ પેપર્સ ઓર કમ પર્ટિક્યુલર કોરસ્પોન્ડન્સ બરાબર, એવા વેની અંદર તમે જો ઓર્ડર આપેલો હોય સામેવાળા પાર્ટીને, તો એ કોપી ઓર્ડરની એક કોપી જે છે એ જોવાની જરૂરિયાત છે, એને વેરીફાઈ કરવી પડે. ફાઇન, જોવું પડે કે ભાઈ કોપી પ્રમાણે જ ઓર્ડર જે છે એ મળેલો, ઓર્ડર જે છે એ ફૂલફિલ થયેલો છે તો જ તમે પરચેસ કર્યું હોય યસનો. ધેન કે છે ઇન્વર્ટ ગુડ્સ રજિસ્ટર, સી દરેક કંપનીની અંદર ઇન્વર્ટ ગુડ્સ રજિસ્ટર હોય જ નોર્મલી, કારણ કે સી તમે કોઈ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી કરો છો ઓર એલ્સ મેન્યુફેક્ચરિંગ નથી કરતા અને ખાલી ટ્રેડિંગ કરો છો, એટલે કે કોઈ બીજી કંપની બનાવે છે યુ આર જસ્ટ ટ્રેડિંગ ઇટ આઉટ, તમે ખાલી અને ખાલી એ વસ્તુનું બાઇંગ સેલિંગ કરો છો, એની પાસેથી હોલસેલમાં માલ લઈને બહાર વેચો છો બરાબર. ઇવન ઇફ ઇટ ઇઝ ધી ટ્રેડિંગ એક્ટિવિટી ધેન ઓલ્સો દે મસ્ટ મેન્ટેન ધી ઇન્વર્ટ ગુડ્સ રજિસ્ટર. અને એ લોકો ઇન્વર્ટ ગુડ્સ રજિસ્ટરની અંદર ઇન્વોલ્વ શું કરે, તો કે તમે કેટલી ક્વોન્ટિટીની અંદર માલ મંગાવેલો છે, કઈ તારીખે મંગાવેલો છે અને કેટલા રૂપિયાનો મંગાવેલો છે. આ ત્રણ વસ્તુ જે છે એ મેઇનલી આ ઇન્વોર્ટ રજિસ્ટરની અંદર જે છે એ મૂકવામાં આવે. સી આને ને એને રિલેશન શું છે કે ભાઈ શું કામ આવી બધી વસ્તુ મેન્ટેન કરવામાં. પહેલી વાત કે તમને આ ડેટા હશે ને તો ક્લોઝિંગ સ્ટોક અને ઓપનિંગ સ્ટોકના મેન્ટેનન્સમાં ખબર પડશે. અધર દેન દેટ દે ઇન્વેન્ટરી મેનેજમેન્ટની અંદર પણ આ વસ્તુનો યુઝ થાય. ફાઇન, સો એ મેન્યુની અંદર કહે છે. નેક્સ્ટ તમે કીધું છે કે સ્ટોક રજિસ્ટર એટસેટ્રા. સ્ટોક રજિસ્ટરની અંદર તમે સ્ટોક જેટલો પણ પૈણો છે અત્યારે તમારી પાસે બરાબર, એને તમે નોર્મલી રેકોર્ડ કરતા હોય અને નવો માલ તમે લઈ આવો છો બરાબર, તો એ નવા માલમાંથી તમે કેટલું બનાવ્યું ને એ પણ તમે અહીંયા રેકોર્ડ કરશો. ફાઇન, સો એમાંથી પણ તમને આનો વિશે આઈડિયા મળી જાય કે ભાઈ કેટલું પરચેસ થયું હતું. માની લો કે 14 ઓગસ્ટે કેટલું પરચેસ થયું હતું અને 14 સપ્ટેમ્બરે કેટલું પરચેસ થયું છે. ફાઇન, એ બધી વસ્તુ તમને આમાંથી જોવા મળે. નેક્સ્ટ તમને કહે છે પેમેન્ટ મેડ ટુ ધી ક્રેડિટર રિસીપ્ટ. પહેલાં તો તમે ક્રેડિટરને પૈસા આપ્યા છે, જેમ કેમ તમારો કોઈ ડેટર હોય બરાબર જેના માટે તમે ક્રેડિટર છો, એ જ રીતે તમે પણ કોકના ક્રેડિટર હશો, એટલે કે તમારા સપ્લાયરને પ્રોબેબલી ક્રેડિટર હશો યસ ઓર નો. બીજી એક વસ્તુ, ખાલી સપ્લાયરના જ ક્રેડિટર ના હોય તો કોના કોના ક્રેડિટર્સ લોકો હોય, તો કે ઇફ યુ હેવ ઇશ્યુડ વન ઓર ધી અધર ટાઈપ ઓફ ડિબેન્ચર ધેન ઓલ્સો યુ વિલ બી ધી ક્રેડિટર બરાબર. તમે બેંક પાસેથી શોર્ટ ટર્મ લોન લીધી છે તોય તમે ક્રેડિટર જ ગણાવો છો. સો બધા કેસની અંદર તમે ક્રેડિટર તરીકે ઓળખાશો. તમારે એ વસ્તુ જોવા માટે કે ભાઈ તમે કેટલું ક્રેડિટરને પેમેન્ટ કરેલું છે, તમારે દરેક એવિડન્સ ફ્રોમ ધી રિસીપ્ટ ટુ ધી મિનિટ ઓફ મિટિંગ્સ એ સુધીનું બધું લેવું પડે. ફાઇન, રિસીપ્ટ જે છે એ પર્ટિક્યુલર ગુડ્સના કેસમાં હોય છે. નોર્મલી તમે જે કંઈ પણ માલ કંપનીની અંદર લઈ આવો છો એના કેસમાં આ રિસીપ્ટ જે છે એને જોવામાં આવે છે. ફાઇન, દેન કમ્સ ટુ કોરસ્પોન્ડન્સ. ઇફ ડિબેન્ચર્સ ઇઝ ઇશ્યુડ ઓર ડિબેન્ચર્સ વોર ઇશ્યુડ ઇન ધી માર્કેટ બરાબર, તો એ ટાઈમ પીરિયડ માટે તમે જે કંઈ પણ સંદેશા વ્યવહાર કરેલો છે ધેટ્સ ઇટ. ફાઇન, નેક્સ્ટ તમને કહે છે કે પાસબુક. પાસબુક એટલે સિમ્પલી તમારા પૈસા ઉપડી ગયા હોય ખાતામાંથી તો તમને એ વસ્તુ જોવા મળે કે હા ભાઈ હા આ લોકોએ ક્રેડિટરનાથી પેમેન્ટ કર્યું છે તો એના ખાતામાંથી આ પૈસા ઉપડી ગયા છે. ફાઇન, નેક્સ્ટ તમને કહે છે અગ્રીમેન્ટ. હવે તમને એમ થાય અગ્રીમેન્ટ કયા કેસમાં હોય મેડમ, અગ્રીમેન્ટ વિથ ધી સપ્લાયર્સ પોસિબલ યસ ઓર નો, એન્ડ ઓલ્સો અગ્રીમેન્ટ વિથ ધી ડિબેન્ચર્સ, એટલે ડિબેન્ચર્સ માટેની તમને જે પેલું આપવામાં આવે ને ડિબેન્ચર ડીડ ઓર એનીથિંગ દેટ ઇઝ પર્ટિક્યુલરલી ફોર ધી ડિબેન્ચર હોલ્ડર્સ, દેટ ઇઝ ઓલ્સો નોન એઝ ધી પાર્ટ ઓફ ધી અગ્રીમેન્ટ, કે જ્યાં તમે કીધેલું હોય કે ભાઈ તમને એટલીસ્ટ વર્ષે 5% કે 7% તો ઇન્ટરેસ્ટ મળશે જ. ફાઇન, સો દેટ ઇઝ ધી થિંગ. અને ક્રેડિટર્સના કેસમાં ઘણી વખત તમે સપ્લાયર્સ સાથે પણ કોન્ટ્રાક્ટ કરતા હોય કે ભાઈ કંઈ વાંધો નહીં કે તમારા આગળના 8 વર્ષ સુધી કે 5 વર્ષ સુધી કે 10 વર્ષ સુધી અમને સપ્લાય કરવાનું રહેશે માં. ધીઝ ઓલ આર ધી પાર્ટ ઓફ ધી અગ્રીમેન્ટ. એન્ડ લાસ્ટ તમને કહે છે મિનિટ ઓફ મિટિંગ. મિનિટ ઓફ મિટિંગ્સની અંદર ડિબેન્ચર હોલ્ડર્સને લઈને કોઈ પણ પ્રકારના જો ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લેવામાં આવેલા હોય કે ભાઈ ક્યારે તમે એને રીપે કરશો બરાબર, ક્યારે ડિબેન્ચર હોલ્ડર્સને પૈસા તમે દેશો, તો એ બધી વસ્તુ એની ટર્મ્સ એની ઇન્ટરેસ્ટની ટર્મ્સ ક્યાં
ટાઈમે ઇન્ટરેસ્ટ નહીં આપે કે ક્યારે ઇન્ટિરમ આપશે, એવી તમામ વસ્તુ આ મિનિટ મીટિંગ્સની અંદર લખેલી હોય છે. તો એ એવિડન્સ જો તો પણ તમને આઈડિયા આવી જાય કે કંપની આગળ જતા ડિબેન્ચર્સ હોલ્ડર્સ ઓર સપ્લાયર્સ ઓર બેન્કર્સ લોકોને કેવી રીતે પૈસા રીપે કરશે, ફાઇન, અથવા તો પેમેન્ટ કરેલું છે તો કયા મહિનાની અંદર કરેલું છે, યસ ઓર નો, ફાઇન. સો એ મહિનાની અંદર તમને કહે છે. નેક્સ્ટ તમને છે ને એક આખો લાંબો ટોપિક આવેલો છે જેનું નામ છે પરચેઝ ઓફ અસેટ. અલગ અલગ પ્રકારની અસેટ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ એન્ડ મશીનરી, વ્હીકલ પરચેઝિંગ, એઝ વેલ એઝ પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ઇન્વેસ્ટમેન્ટ પરચેઝિંગ, બરાબર, પરચેઝિંગ ઓફ અસેટ ઓન હાયર પરચેઝ, આવી બધી વસ્તુ આપેલી છે તમને. લેટ અસ ડિસ્કસ ઓન દેટ પાર્ટ. સી, અત્યારે પ્રીવિયસલી આપણે એ પણ જોયું હતું કે ભાઈ સેલિંગ અસેટ જે છે ને સેલ કરવાથી આપણને ઘણી બધી વસ્તુ જે છે એ પૈસા જે છે એ કેશમાં રિસીવ થાય, તો ઘણી બધી વસ્તુ તમારે વેરીફાઈ કરવી પડે. એવી જ રીતે છે ને આમાં જુઓ તમને લેન્ડ એન્ડ બિલ્ડિંગ, વ્હીકલ, પ્લાન્ટ મશીનરી, બરાબર, એવી તમામ વસ્તુ આપેલી છે, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, દરેક માટે તમારે અલગ અલગ અને બહુ બધા જે છે એ વસ્તુઓને તમારે વેરીફાઈ કરવી પડે. કારણ કે ઇટ ઇઝ ધી વન ટાઈમ ટાસ્ક ઇન અ યર. આ છે ને આખા વર્ષનું એક જ વખતનું ટાસ્ક છે, એન્ડ યુ હેવ ટુ ફોલો ઇટ ઇન દેટ મેનર, ફાઇન. સો એ રીતે કહે છે, ફર્સ્ટ જોઈ લઈએ લેન્ડ એન્ડ બિલ્ડિંગ શું કહેવા માંગે છે. લેન્ડ એન્ડ બિલ્ડિંગ માટે તમને કીધું છે કે રજિસ્ટર ઓફ અસેટ્સ, બરાબર. ઇફ યુ વોન્ટ ટુ પરચેઝ લેન્ડ એન્ડ બિલ્ડિંગ, યુ હેવ ટુ ફર્સ્ટ ટુ વેરીફાઈ ધી રજિસ્ટર ઓફ અસેટ. પહેલાં તો તમે લેન્ડ એન્ડ બિલ્ડિંગ પરચેઝ કર્યું છે તો અસેટના રજિસ્ટરમાં જોઈ લો કે એ વસ્તુ એક્ચ્યુઅલમાં જે કાંઈ પણ છે એ નોટેડ ડાઉન છે કે નહીં, બરાબર. એન્ડ ઇફ ઇટ ઇઝ નોટ ધેર, દેન ઇટ મસ્ટ બી ધી ડિઝાસ્ટર, બરાબર. એ વસ્તુ ત્યાં નથી તો કંપની માટે તો એ ડિઝાસ્ટર જ છે. નેક્સ્ટ તમને કહે છે ડોક્યુમેન્ટ્સ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ. સી ભાઈ, આવડી મોટી અસેટ લ્યો છો, એક બિલ્ડિંગ લ્યો છો અથવા તો જમીન લ્યો છો તમારા પર્ટિક્યુલર બિઝનેસ માટે, તો ડોક્યુમેન્ટ્સ પહેલાં જોઈ લેવા, બરાબર. આ હું તમને છે ને દરેક બંને પોઈન્ટ ઓફ વ્યૂથી આપું છું, એક તો વેરીફાઈના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ અને એની પહેલાંની પ્રોસેસના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ. સો યુ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ કે ના કઈ કઈ વસ્તુ આપણે જોવી જોઈએ, ફાઇન. નેક્સ્ટ કહે છે કે ભાઈ ડોક્યુમેન્ટેશન પહેલાં જોઈ લો, કેવા ડોક્યુમેન્ટ્સ છે. ઘણી વખત કેવું હોય તમને ખબર છે, બરાબર, જંત્રીને એ વિશે તમને પ્રોબેબલી આઈડિયા હશે જ. કેવી રીતે હોય કે તમારા જેટલા કાગળિયા બન્યા હોય ને એ પ્રમાણે તમને જમીનનો ભાવ મળે. ઇટ મીન્સ કે અત્યારે માર્કેટની અંદર તમે કોઈ જગ્યાએ લેવા જાઓ છો અને એ જગ્યાની જંત્રી જે છે એ ભલે માર્કેટમાં પ્રાઇસ એક વારે 50,000 બોલાતી હોય અને એની જંત્રી પ્રમાણે એક વારે 35,000 જ પ્રાઇસ થાય છે, તો પહેલો વ્યક્તિ તમને 50,00,000 રૂપિયા નહીં દેશે તમારી જમીનને, કે 1,00,00,000 રૂપિયા નહીં દે, તો કેટલા દેશે, તો કે એના જેટલા પણ 35,000 ભાવે થતા હશે ને જંત્રીના ભાવે એ પ્રમાણે તમને પૈસા દે. બીજી એક વસ્તુ એ છે કે ઘણી વખત કેવું હોય ખબર છે, જમીન ભલે ગમે એટલા વારની હોય એનો દસ્તાવેજ જેટલા વારનો બન્યો હોય ને એ પ્રમાણે જ તમને પૈસા મળે, બરાબર. એનો દસ્તાવેજ જે પ્રમાણે બન્યો હોય એ પ્રમાણે જ તમને પૈસા મળે. સો એ સેન્સની અંદર કીધું છે કે એક વખત ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરવા જરૂરી છે. દેન કમ્સ ટુ પ્રોપર્ટી કાર્ડ ઓર સિટી સર્વેયર. સિટી સર્વેયર એટલે પર્ટિક્યુલર જે છે એ તમે જ્યારે બી આવી લેન્ડ એન્ડ બિલ્ડિંગની પ્રોસિજર કરવા માટે જશો તો એવા લોકો હોય કે જે તમને આઈડિયા આપી જાય અથવા તો એવી એડવાઇસ આપે કે તમારે આ અસેટ લેવી કે નહીં, ફાઇન. સો એના માટે છે કે પહેલાં તો એ વસ્તુને વેરીફાઈ કરો કે એ વ્યક્તિ ઓથોરાઇઝ પર્સન છે કે નહીં ફોર ધેટ પર્પઝ, બરાબર. સો એના માટે કીધું છે કે ઇફ હી ઓર શી મસ્ટ બી ઓથોરાઇઝ, તો તમે એ વસ્તુ ઉપર ફોકસ કરી શકો છો. ઇફ યુ હેડ ટેકન હેલ્પ ઓફ ધેટ પર્ટિક્યુલર પર્સન, ફાઇન. ઇફ ઇટ ઇઝ નોટ, ધેન દેર વિલ નો એની નીડ ઓફ પ્રોપર્ટી કાર્ડ ઓફ સિટી સર્વિસ, ફાઇન. નેક્સ્ટ એમને કહે છે નોટ ઓફ ધી બોર્ડ, બરાબર. બોર્ડ મેમ્બર્સ સાથે પહેલાં તો તમારે ડિસ્કસ કરવું પડે કે આ વસ્તુ લેવી કે નહીં, કેમ કે પરચેસિંગ ઓફ ધીઝ મચ અસેટ એન્ડ ધીઝ મચ બિગ અસેટ ઇઝ ધી ક્વાઇટ હેક્ટિક ટાસ્ક ફોર ધી બિઝનેસ. અને બિઝનેસે પોતે બીજા પ્રોજેક્ટમાં લગાડવાના પૈસાને બદલે તમે અત્યારે જે છે એમાં પૈસા લગાડો છો, તો એ વખત એ વસ્તુની વાત છે, ફાઇન. તો તમારે પહેલાં તો બોર્ડ મેમ્બર્સ સાથે એક વખત ડિસ્કસ કરી, એ લોકોને એક વખત નોટ્સ આપી અને પછી જ તમારે એ વસ્તુ ઉપર ફોકસ કરાય કે લેન્ડ એન્ડ બિલ્ડિંગ લેવું કે
નહીં. નેક્સ્ટ એમને કહે છે સર્ટિફિકેટ ઓફ ઓક્શનિયર. બરાબર, જ્યારે પણ તમે આવી વસ્તુ ક્યાંયથી ઓક્શનમાંથી પરચેસ કરેલી છે, આ છે તે છે, કે જમીન મકાનનું પેલું કહી શકાય કે શું હરાજી કરતી હોય, બરાબર, ત્યાંથી લીધેલું છે, તો ઓક્શનિયરનું સર્ટિફિકેશન જોઈએ. જે વ્યક્તિએ આ ઓક્શન હેલ્ડ કરેલી છે, બરાબર, કોઈ બી જગ્યાએ કે ભાઈ હરાજી રાખેલી છે, તો એ વ્યક્તિના નામનું સર્ટિફિકેટમાં જોશે. નેક્સ્ટ તમને કહે છે રિઝોલ્યુશન. સી, બોર્ડ મિટિંગની અંદર રિઝોલ્યુશન પાસ થયું છે તો થયું જોઈએ, પહેલી વસ્તુ તો એ, બરાબર. અને આવું બધું રિઝોલ્યુશન, એવું બધું સોલ પ્રોપ્રાઇટરશીપ હોય ને તો કદાચ ન થાય, કારણ કે વ્યક્તિગત માલિકી આવી જાય. બટ ઇફ ઇટ ઇઝ ધી પાર્ટનરશીપ એન્ડ ઇટ ઇઝ ધી લિમિટેડ ઓર પ્રાઇવેટ લિમિટેડ કંપની, ધેન દેર મસ્ટ બી અ ઇન્ટરવેન્શન ઓફ બોર્ડ મેમ્બર્સ. ફાઇન, સો એ વેથી કહે છે રિઝોલ્યુશન ડેફિનેટલી અસેટ પરચેસ કરવી છે તો પાસ કરવામાં આવ્યું જ હશે, બિકોઝ ઇટ ઇઝ ઇટ સેલ્ફ ઇઝ ધી હ્યુજ એક્સપેન્સ. ફાઇન, નેક્સ્ટ કોરસ્પોન્ડન્સ, તમે કોઈ પણ તમારી જોડાયેલી પાર્ટી જોડે વાતચીત કરો છો, બરાબર. નેક્સ્ટ કમ્સ ટુ રિસીપ્ટ. કોઈ બી વસ્તુ જે છે એને કાચી રસીદ કે પાકી રસીદ એ હોવી તો જરૂરી જ છે. ભલે આની અંદર હું તમને એમ કહું કે રિસીપ્ટ હોય ના હોય કશો ફરક નથી પડતો, બિકોઝ ઇટ ઇઝ ધી હ્યુજ ડોક્યુમેન્ટેશન એન્ડ લોંગ પ્રોસેસ ટુ ગેટ ધીઝ અસેટ્સ ઓર ટુ ગેટ ધી પરચેસ ઓફ ધીઝ અસેટ ડન. ફાઇન, સો એમ એની અંદર કહે છે એન્ડ એટ લાસ્ટ પાસબુક દેટ યુ ઓલ નો. ફાઇન, નેક્સ્ટ અસેટ તમને કીધી છે પરચેઝિંગ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી. યસ, સી, દરેક કંપનીની અંદર આની નીડ વારે વારે પડતી હોય છે, પ્લાન્ટ એન્ડ મશીનરીઝ લઈ લેવાની. કારણ કે સી, વારે વારે ઇન ધ સેન્સ એવું નથી કીધી કે એક વર્ષે બે વર્ષે, બટ એટલીસ્ટ આફ્ટર 10 યર્સ યુ શુડ ચેન્જ યોર મશીનરી. કારણ કે 10 વર્ષમાં છે ને બહુ છે ને એટલા બધા ચેન્જીસ આવી જાય છે ને કે વાત ન પૂછો. અને બીજો એક ફાયદો તમને એ થાય કે 10 વર્ષે તમે મશીન ચેન્જ કરો ને તો તમારી મશીન જે છે એટલી બધી ડેપ્રિશિએટ ના થઈ અસેટ. અને તમે તમારા કરતાં કોઈ નાના ઉદ્યોગ આવે છે ને એને તમારી પાસેથી મશીનરી પરચેસ કરવી એવી કોઈ સિચ્યુએશન થાય તો તમે ઇઝીલી એ વસ્તુ દઈ શકો. પણ 25 વર્ષ સુધી વાપરી અને તમે એની એને સાવ એટલે સાવ ઘસી નાખ્યું છે મશીનરી, પછી એ ભંગારમાં એનું ચાલ્યું એવું થઈ ગયું. તમે જોયું હશે ઘણી કંપનીઝની અંદર સાઇડમાં અમુક મશીનરીઝ પડેલી હોય ખાલી જગ્યામાં, અથવા તો એનું જે કંઈ પણ માની લો કે મેદાન હોય એ જગ્યાએ, શું કામ, કારણ કે પછી ભંગારવાળે લઈ જવા તૈયાર ન થતો એટલા માટે. ફાઇન, સો એ મહિનાની અંદર જોઈએ શું કહે છે પ્લાન્ટ અને મશીનરી માટે. પહેલાં તો બિલ વેરીફાઈ કરવું પડે. અહીંયાથી મંગાવો છો, જાપાનથી મંગાવો છો, જર્મનીથી મંગાવો છો, રશિયાથી મંગાવો છો, કે પછી દુબઈથી મંગાવો છો, દેટ ઇઝ યોર પ્રોબ્લેમ ઓર યોર કન્સર્ન. બટ બિલ તો લેવું જરૂરી જ છે અને બિલ તો હોવું જ જોઈએ, એના વગર કામ ન કરે. અને ઘણી વખત છે ને મેં એ વસ્તુ જોઈ છે કે તમે લોકો છે ને કોઈ બી વસ્તુ લેવા જાઓ ને એટલે તમે આમ ભરોસાના દમ ઉપર લઈ આવો છો વસ્તુ, પછી તમારી પાસે બિલ ન હોય ને એટલે તમને બદલાવી દેવામાં ન આવે. શું કામ એવું કરવું જોઈએ કે એ બિલ જે છે એ આપણો હક છે એઝ અ કસ્ટમર, બરાબર, તો એ લ્યો. અને આની અંદર પણ તમને એ જ કીધું છે કે પહેલાં બિલ વેરીફાઈ કરવામાં આવે, ધેન કમ્સ ટુ પ્લાન્ટ રજિસ્ટર રિસીપ્ટ, બરાબર. જેવી રીતે આપણે કેમ સ્ટોક રજિસ્ટરની એવું હોય, એવી રીતે પ્લાન્ટ રજિસ્ટર હોય એની રિસીપ્ટ જોવાની જરૂરિયાત છે કે ભાઈ સાચે મશીનરી જે છે પરચેસ કરવાની જરૂરિયાત હતી છે, યસ કરેલું છે, યસ, એન્ડ ઇફ ઇટ ઇઝ ધેર then it must be verified. Fine, પાસબુક કીધેલી છે, સિમ્પલી તમારા ખાતામાંથી તમે મશીન લેવા માટે જેટલા પૈસાની મશીનરી હશે એટલા પૈસા તમારા બેંક ખાતામાંથી ઉપડી ગયા હશે, સો પાસબુક. ફાઇન, સો પ્લાન્ટ એન્ડ મશીનરી મસ્ટ બી ઇફ પરચેઝ ધેન ઇટ મસ્ટ બી વેરીફાઈડ વિથ ધી પ્લાન્ટ રજિસ્ટર રિસીટ એન્ડ બિલ બુક. ફાઇન, ઓર બિલ, વી કેન સે ધેટ. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ટોપિક કવર કરેલા છે ગુડ્સ બાય કેશ, મેડ પેમેન્ટ મેડ ટુ ધી ક્રેડિટર, પરચેઝિંગ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ અસેટ છે એની અંદર લેન્ડ એન્ડ બિલ્ડિંગ, ધેન કમ્સ ટુ પરચેઝિંગ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી. બાકી જે કંઈ પણ વ્હીકલ એવી બધી વસ્તુઓ છે ને બીજા એક્સપેન્સીસ છે દેટ વી વિલ ડિસ્કસ ઇન ટુ કમિંગ સેશન્સ. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખી. થેન્ક યુ સો મચ.